જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુળમાં હું જેકે ડોડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષાની અંદર મહત્ત્વનો કહી શકાય એવો આજનો જે વ્યાકરણનો મુદ્દો છે ટૉપિક છે એનું નામ છે જોડણી હવે ગુજરાતી ભાષા એવી છે કે એ ફોનેટિક ભાષા છે જેવું બોલીએ તેવું લખીએ છીએ જેવું લખાય તેવું વંચાય છે હવે આ જે ગુજરાતી ભાષા છે એની અંદર અલગ અલગ ભાષાઓની અંદરથી શબ્દો પણ આવ્યા છે ગુજરાતી ભાષાનું જે શબ્દ ભંડોળ છે એની અંદર સંસ્કૃત તત્સમ શબ્દો એ તત્સમ શબ્દો પ્રમાણે પણ શબ્દો છે એમાં ફેરફારો થઈ અને તદ્ભવ કહી શકાય એમાંથી ઉદભવેલા એ શબ્દો પણ આવ્યા છે દેશી વિદેશી જે અરબી ફારસી લેટિન અંગ્રેજી આ બધી ભાષાઓના શબ્દો છે એ ગુજરાતી ભાષાએ જે કંઈ પણ વ્યવહારની અંદર છે એ સ્વીકારવામાં આવ્યા છે આવી જ રીતે હવે ઘણી વખત એવું થતું હોય કે ગુજરાતી ભાષા છે લખવાનું હોય એમાં શું એમાં વિચારવાનું રસ્વ આમ હોય કે આમ હોય દીર્ઘ આમ હોય કે આમ હોય રસવાવાળું આમ હોય કે આમ હોય શું ફેર પડે શબ્દ તો સમજાય છે કે એનો અર્થ શું થાય છે એ ખ્યાલ આવે છે દેખાય છે કે આ આ લખેલું જ ભારતીય લખેલું છે પછી એમાં રસ્વ લખો કે દીર્ઘ લખો ઘણી વખત આ પ્રશ્નો થતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો મારે તમને એ જ કહેવું છે કે આ જે પહેરણ છે શર્ટ છે જેને અંગ્રેજી શબ્દ શર્ટ ગુજરાતીમાં એને કહેવાય પહેરણ પહેરવું એના ઉપરથી શબ્દ બન્યો છે પહેરણ આ જે બટન છે એ બટનને આપણે પાછળ રાખીએ તો એ શર્ટ જ રહેવાનો છે એમાં કંઈ ફેરફાર થવાનો નથી એનાથી પણ શરીર ઢંકાવવાનું છે ઊંધું પહેરીએ તો પણ ઢંકાવવાનું છે ને સવડું પહેરીએ તો પણ ઢંકાવવાનું છે તો કોઈએ કીધું કે એ વસ્તુ તો સારી ન લાગે હા એના બટન છે જે ઊંધા આપવામાં આવે પાછળ તો એ સારું લાગે નહીં એવી જ રીતે ભાષાની અંદર પણ જે આપણે જોડણી જે શબ્દો લખીએ છે એ ખોટા લખીએ સ્વાભાવિક છે સીધા માર્ગે તમે હાઈવે ઉપર જતા હોય તમારી સાઈડમાં જતા હોય તો અકસ્માતની શક્યતા ઓછી છે પણ રોંગ સાઈડની અંદર તમે જાઓ તો સો ટકા અકસ્માત થાય થાય ને થાય ભાષાની અંદર પણ જોડણીનું આટલું જ સ્થાન રહેલું છે તો વિદ્યાર્થી મિત્રો આજે એના કેટલાક નિયમો જો આ જોડણીની જે ભૂલો છે એ ઓછી થવા માટે ખાસ તો જે પ્રિન્ટેડ પ્રૂફ થયેલું જે રીડિંગ છે એ પ્રૂફ રીડિંગ થયેલું જે સાહિત્ય છે એ વાંચો તો શક્યતાઓ ઓછી છે ભૂલો થવાની તે છતાં પણ એના કેટલાક જે નિયમો છે એ નિયમો આપણે જોઈએ અને એમાં આપણે મનમાં રાખીએ શીખીએ તો એ જોડણીની જે ભૂલો છે એ ઓછી થવાની શક્યતા રહે અથવા રહેતી નથી ભૂલો થતી નથી તો એની અંદર સંસ્કૃત તત્સમ શબ્દો છે એ તત્સમ શબ્દો જેમ કીધું ને તે પ્રમાણે સંસ્કૃતમાંથી સંસ્કૃત પ્રાકૃત અભ્રંશ અને ગુજરાતી આવી રીતે ભાષા છે એ ગુજરાતી ભાષા દરેક ભાષાની જનની મોટાભાગે સંસ્કૃતને માનવામાં આવી છે અને છે ગુજરાતી એ એની જનની છે એ સંસ્કૃત છે તો સંસ્કૃતમાંથી કેટલાક શબ્દો આપણે લીધા છે બેઠે બેઠા એને તત્સમ શબ્દો કહેવામાં આવે છે એ તત્સમ શબ્દોની જોડણી છે એ જે રીતે સંસ્કૃતમાં છે એ પ્રમાણે જ એની જોડણી કરવી જોઈએ જે દાખલા તરીકે મતી છે કીર્તિ છે પ્રામાણિક છે રીતિ છે નીતિ છે મુહૂર્ત છે પ્રીતિ છે વર્તણૂક છે નિમણૂક છે આ બધા શબ્દો છે એની જે જોડણી છે એ જોડણી સંસ્કૃત તત્સમ શબ્દો છે એ તત્સમ શબ્દો પ્રમાણે કરવી જોઈએ બીજો નિયમ કે ભાષાની અંદર તત્સમ ઉપરાંત એમાં ફેરફારો કરી અને જે સુધારો કરીને આવેલા શબ્દો બનાવેલા શબ્દો છે એને તદભવ શબ્દો તેમાંથી તદ્દ એટલે તેમાંથી ઉદ્ભવ તેમાંથી જે ઉદ્ભવ થયો છે એવા શબ્દો તો સંસ્કૃત તત્સમ શબ્દો છે એની બેઠે બેઠી જે સંસ્કૃતમાં છે એ પ્રમાણે લેવી પણ સાથે સાથે રૂપ વપરાતું હોય એમાંથી જે ઉદ્ભવેલું છે નવું નવો શબ્દ બન્યો છે તો ત્યારે બંને શબ્દોને માન્ય રાખવા સંસ્કૃત તત્સમ શબ્દો અને એમાંથી જે બનેલા છે ઉદ્ભવેલા છે એ તદ્ભવનું રૂપ જે કહેવામાં આવે છે એ બંને રૂપો માન્ય રાખવામાં ઘણી વખત આપણે દસ એ મીંડાવાળો જે સ છે એ દસ પણ વાપરીએ છીએ અને દસ બંને શબ્દો છે માન્ય છે એવી જ રીતે પૂર્ણિમા છે અને પૂનમ પણ છે કર્મ છે કામ પણ છે કઠિન છે કઠણ પણ છે કર્ણ છે કાન પણ છે એટલે આ રીતે રાત્રિ છે રાત છે આવા અનેક શબ્દો છે એ ભાષાની અંદર તત્સમ ઉપરાંત તદ્ભવ શબ્દો છે ત્યારે બંને રૂપ છે માન્ય રાખવાના થાય છે ત્યારબાદ જોઈએ તો શબ્દની અંતે ઈક ઈકા કે ઇત આ ત્રણેયમાંથી કોઈ પણ પ્રત્યે આવતો હોય તો શબ્દને અંતે હંમેશા આ જે શબ્દ આવતો હોય ત્યારે હંમેશાને માટે દીર્ઘજ થાય છે ત્યારે ઈ હંમેશા કેવો થાય દીર્ઘજ સોરી રસવજ થાય છે શબ્દને અંતે આવતો ઈકા કે ઈત પ્રત્યે હોય ત્યારે મોટા ભાગે શું થાય એ રસવજ થાય છે દાખલા તરીકે અહીંયા શબ્દ તમે જુઓ ધનિક ધાર્મિક આર્થિક આ બધા ઈક પ્રત્યયો છે એવી જ રીતે ગાયિકા ઈકા પ્રત્યય ગાયન ઉપરથી ગાયિકા લેખ ઉપરથી લેખિકા એવી જ રીતે ઈત પ્રત્યયના જોઈએ તો ગણિત પતિત પૂજિત આ બધા શબ્દો છે એની અંદર ઈત પ્રત્યય લાગેલો છે એ મોટા ભાગે કેવો આવે છે રસ્વજ આવે છે ત્યારબાદ નિયમ જુઓ તો શબ્દની અંતે ઈલ કે ઈમ પ્રત્યય આવતા હોય શબ્દને અંતે ઇલ કે ઇમ આવતા હોય તો હંમેશાને માટે કેવા થાય રસ્વજ થાય છે દાખલા તરીકે અખિલ અખિલમાં ઇલ પ્રત્યય અખવતા ઈલ એટલે અખિલ જટિલ તો એની અંદર પણ ઈલ પ્રત્યય આવેલો છે અગ્રિમ ઇમ પ્રત્યય છે છે પશ્ચિમ છે કૃત્રિમ છે નર્મિલ છે આ બધાયની અંદર ઈલ અને ઇમ પ્રત્યય આવે છે ત્યારે ઈ મોટા ભાગે રસ્વજ થાય છે ત્યારબાદ તમે ઉપર જોઈ શકો કે એક અક્ષરવાળો શબ્દ હોય અને એ એક અક્ષરવાળો શબ્દમાં ઈ કે ઉ આવતું હોય ઈ કે ઉ આવતું હોય તો મોટા ભાગે દીર્ઘ જ થાય છે દાખલા તરીકે ઘી તો ઘી શબ્દ બોલીએ તો ઘી લંબાણપૂર્વક બોલવાનો કારણ કે એની અંદર ઈ છે એ કેવો છે દીર્ઘ છે ફી જી બી સી ડી પી આ બધાની અંદર ઈ કેવો આવે છે દીર્ઘ જ આવે છે અને લખાય પણ એ જ રીતે એવી જ રીતે દીર્ઘઉ એક અક્ષરવાળો તો એની અંદર રૂ ઝૂ પ્રાણી સંગ્રહાલયનું ઝૂ ભૂ લુ ઉનાળામાં લાગે છે લુ અને થઈ જાય છું મંતર એમાં છું તો આ રીતે એક અક્ષરવાળા શબ્દો હોય અને એમાં જો ઈ કે ઊ આવતો હોય તો મોટાભાગે કેવો થાય છે હંમેશાને માટે દીર્ઘજ લખાય છે ત્યારબાદ બે અક્ષરવાળા શબ્દોની અંદર પહેલાં અક્ષરમાં આવતા ઈ કે ઊ ભાગે દીર્ઘજ હોય છે બે અક્ષરવાળો શબ્દ હોય એમાં પહેલાં અક્ષરની અંદર ઈ કે ઉ આવતો હોય એ મોટા ભાગે કેવો હોય દીર્ઘજ હોય છે અને દીર્ઘજ લખાય છે દાખલા તરીકે બીખ તો બીમાં ઈ છે એ કેવો આવશે દીર્ઘજ આવશે એવી જ રીતે ભીલ ભીખ નીચું હીરો ઝીરો આ બધા શબ્દોની અંદર ઈ છે કેવો આવશે મોટાભાગે દીર્ઘ આવશે હવે ઉ છે એ જોઈએ તો જૂન મહિનો તો જૂન છે એમાં ઉ છે મોટા મોટાભાગે કેવો આવશે દીર્ઘ આવશે દૂધ બૂચ ભૂત ફૂલ આ બધા શબ્દો છે એમાં ઉ છે એ દીર્ઘ આવે છે ત્યારબાદ શબ્દને અંતે ત્યારબાદનો નિયમ જોઈએ તો શબ્દને અંતે આવતા અન્ય ઈય ઇન ઇક્સ આવા શબ્દો આવે ત્યારે પણ ઈ છે કેવો થાય દીર્ઘજ થાય છે દાખલા તરીકે આત્મીય ઈય પ્રત્યય આવેલો છે આત્મીય વંદનીય અનિય પ્રત્યય આવેલો છે રમણીય અનિય પ્રત્યય આવેલો છે રાષ્ટ્રીય ઈય પ્રત્યય આવેલો છે બંધારણીય એની અંદર પણ ઈય પ્રત્યય આવેલો છે ભારતીય ઈય પ્રત્યે આવેલો છે રાજકીય ઈય પ્રત્યે આવેલો છે પ્રજાકીય પ્રાચીન એની અંદર ઈન પ્રત્યે આવેલો છે પ્રાચીન નવીન એવી જ રીતે ઇક્ષના પ્રત્યે ધરાવતા શબ્દો છે તો એની અંદરથી પરીક્ષક નિરીક્ષક અધિક્ષક તો આ બધા શબ્દોની અંદર ઈ છે એ કેવો આવે હંમેશાને માટે દીર્ઘ જ આવે છે ત્યારબાદનો નિયમ જોઈએ તો શબ્દને અંતે આવતા મતી વતી જેવા શબ્દો જ્યારે આવ આવે છે ત્યારે એ મતી કે વતી મોટે ભાગે દીર્ઘજ લખાય છે દાખલા તરીકે ઇન્દુમતી તો એમાં અંતિમ જે અક્ષર છે એ કેવો લખાય દીર્ઘજ લખાય છે ઇન્દુમતી ચારુમતી કલાવતી પ્રેમવતી ભગવતી સરસ્વતી અનુમતી પદ્માવતી આ બધાની અંદર વતી પ્રત્યય છે મતી પ્રત્યય છે એટલે એ હંમેશાને માટે દીર્ઘજ લખાય છે ત્યારબાદનો મિત્રો નિયમ જોઈએ તો ય પહેલાં આવતા ઈ મોટે ભાગે રસ્વ આવે કોઈ પણ શબ્દની અંદર ય આવ્યો હોય તો એની આગળ જે કંઈ પણ ઈ હોય શબ્દની અક્ષરની અંદર તો એ મોટે ભાગે રસ્વજ લખાય છે દાખલા તરીકે શિયાળો અહીંયા ય છે એની આગળ આવેલો મોટે ભાગે કેવો હોય છે રસ્વ હોય છે એની અંદર અંદર વાણિયાની ય છે એની આગળનો રસ્વજ લખાય છે એવી જ રીતે હોશિયાર ફેરિયો ફૂલતરિયા વેકરિયા ડોડિયા ખાસિયત આ બધા શબ્દો છે એની અંદર ઈ કેવો આવે છે હંમેશાને માટે ઈ છે એ કેવો આવે રસ્વજ આવે છે ત્યારબાદ જોઈએ તો જોડાક્ષરની આગળના અક્ષરમાં આવતો ઈ કે ઉ પણ રસ્વજ હોય છે જોડાક્ષર હોય એની આગળનો જે અક્ષર હોય એની અંદર આવતો ઈ કે ઉ કેવો હોય છે રસ્વજ હોય છે દાખલા તરીકે જોડાક્ષર છે તો એની અંદર આગળનો જે અક્ષર છે એમાં આવતો ઈ કેવો હોય છે રસ્વ હોય છે દાખલા તરીકે હિંદ શિષ્ય આ જોડાક્ષર છે એની આગળ આવેલો શી છે કેવો છે હંમેશાને માટે રસ્વ આવે છે સ્ટ જોડાક્ષર છે એની આગળ શી જિંદગી તો અહીંયા પણ આ ન અને દ જોડેલો છે એની આગળનો જી છે એ રસ્વ જ આવે છે કુંભાર તો એમાં પણ મુંબઈ મનુષ્ય ગુંદર પુષ્કળ તો આ બધાની અંદર આવતા ઈ કે ઉગે કેવા હોય છે રસ્વ જ ગણાય છે ત્યારબાદ નિયમ નંબર અગિયાર આ નિયમની અંદર શબ્દને અંતે આવેલો રસ્વ હોય છે શબ્દને અંતે રસ્વા વાળું જ આવે છે એટલે કે શબ્દને અંતે આવેલો ઉ કેવો હોય મોટા ભાગે રસ્વ ઉદાહરણ તરીકે જોઈએ તો મીઠું તો આ રસ્વાળું ઉ તો એ ઉ કેવો હોય મોટા રસ્વ રસ્વજ હોય છે ધીમું સૂનું ઉઘાડું રખડું જાદુ કંકુ આ બધાની અંદર શબ્દને અંતે આવેલો ઉ કેવો હોય છે હંમેશાને માટે રસ્વજ હોય છે ત્યારબાદ નિયમ બારમો શબ્દાંતે આવેલો શબ્દના અંતે આવેલો ઈ મોટા ભાગે દીર્ઘ હોય છે શબ્દને અંતે જ્યારે ઈ આવતો હોય ત્યારે એ મોટા ભાગે કેવો હોય છે દીર્ઘજ હોય છે દાખલા તરીકે દિવાળી તો એની અંદર આ જે શબ્દને અંતે આવેલો ઈ દીર્ઘ જ હોય છે એવી જ રીતે કીડી ધોલી દહીં સિલાઈ દાદી માસી કાકી મામી આ બધાની અંદર શબ્દને અંતે આવેલો એ કેવો હોય છે રસ્વજ હોય છે શીશી છે સિલાઈ છે ખાલી છે દાડી છે આ બધાની અંદર શબ્દને અંતે એ આવ્યો એટલે એ મોટા ભાગે દીર્ઘ જ લખાય છે અને બોલાય પણ છે ત્યારબાદ નિયમ નંબર તેર શબ્દને છેડે આવેલા ઈશ અને ઇન્દ્રની અંદર ઈ પ્રત્યય ઈશ અને ઈન્દ્રની અંદર ઈ મોટા ભાગે કેવો હોય છે દીર્ઘજ હોય છે દાખલા તરીકે જગત વત્તા ઈશ એટલે જગદીશ તો એની અંદર જગદીશ એની અંદર ઈજ આ આ છે એ દીર્ઘજ આવે છે એવી જ રીતે ગિરીશ રજનીશ યોગીન્દ્ર ઇન્દ્ર પ્રત્યય છે તો યોગવત્તા ઇન્દ્ર યોગિન્દ્ર સંધિની અંદર તમે જોઈ ગયા છો તો એ યોગીન્દ્રની અંદર ગી છે એ હંમેશાને માટે દીર્ઘ જ આવે છે રવિન્દ્ર હરિન્દ્ર તો આ બધાની અંદર એ કેવો હોય છે હંમેશાને માટે દીર્ઘ જ આવે છે અને એ રીતે બોલાય છે અને લખાય પણ છે ત્યારબાદ નારી અને નાન્યતર જાતિ છે એમાં હંમેશાને માટે કોમળ અનુસ્વાર આવે છે જ્યારે જાતિમાં અનુસ્વાર આવતું નથી દાખલા તરીકે રામ આવ્યા તો આવ્યા માથે અનુસ્વાર આવે નહીં શા માટે રામ છે એ નાન્યતર જાતિ છે સોરી જાતિ છે જ્યારે સીતા આવ્યા તો સીતા આવ્યા આવ્યા ઉપર અનુસ્વાર આવે કારણ કે સીતા છે એ નારી જાતિ છે સ્ત્રીલિંગ છે એટલે સ્ત્રીલિંગ અને નપુષકલિંગ આવે ત્યારે કૂતરો દોડ્યો કૂતરા દોડ્યા તો યાની માથે શું આવે અનુસ્વાર આવે છે કારણ કે કૂતરું છે એ નાન્યતર જાતિમાં આવે છે એટલે નારી અને નાન્યતર જાતિ હોય ત્યારે અનુસ્વાર આવે અને નર જાતિ હોય ત્યારે ન આવે ઘણીવાર પ્રશ્ન થાય તમને વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ જગ્યાએ સ્ત્રી પુરુષ બાળકો બધા આવતા હોય ત્યારે શું લખવાનું તો ત્યારે જે છેલ્લો નામપદ હોય એનો આધારે એને કે નારી ગણી અને અનુસ્વાર લખવો દાખલા તરીકે સીતા અને રામ આવ્યા તો અનુસ્વાર નહીં આવે પણ રામ અને સીતા આવ્યા તો અનુસ્વાર આવશે કારણ કે સીતા એ આવ્યાની નજીક છે પહેલું પદ રામ છે અને સીતા બીજું પદ છે એટલે એમાં અનુસ્વાર આવશે જ્યારે સીતા અને રામ આવ્યા એમાં અનુસ્વાર નહીં આવે તો સાસુ ગયા જો માનાર્થે સાસુ એ નારી જાતિ હોવાને કારણે અનુસ્વાર આવશે કૂતરા દોડ્યા અનુસ્વાર આવશે રામ આવ્યા આવશે નહીં અહીંયા અનુસ્વાર નહીં આવે જ્યારે ભલે પધાર્યા કારણ કે એની અંદર તો અનેક હોય સ્ત્રી પુરુષ નપુષકલિંગ તો નર નારી અને નાન્યતર ત્રણેય હોવાને કારણે ભલે પધારિયા મહેમાન આવતા હોય તો ભલે પધારિયા તો અનુસ્વાર આવે ત્યારબાદનો નિયમ જોઈએ તો ત્રણ અક્ષરવાળા શબ્દની અંદર વચ્ચેના અક્ષરમાં દીર્ઘ સ્વરો જો વિદ્યાર્થી મિત્રો રસ્વ સ્વરો અને દીર્ઘ સ્વરો એની અંદર આ ઈ ઉ આવા જે દીર્ઘ સ્વરો છે એ આવે ત્યારે પહેલાં અક્ષરમાં આવતા ઈ કેવું કેવા હોય લઘુ હોય છે રસ્વ હોય છે અને એ જ રીતે લખાય છે તમે જોઈ શકો છો ચીચોડો તો એમાં ચી કેવો આવે રસ્વજ આવે છે નીચોડ એવી જ રીતે સિનેમા શું આવશે સિનેમા તો એની અંદર પણ સી છે એ જ આવશે સિપાહી બિલાડી ફિતુર તો આ બધાની અંદર પહેલા અક્ષરમાં આવતો ઈ કે ઉ ભાગે કેવો હોય છે રસ્વજ લખાય છે ત્યારબાદ આગળનો નિયમ જુઓ તો ગુજરાતી ભાષામાં સાતમી વિભક્તિનો પ્રત્યય છે એ પ્રત્યય માં છે તો એની અંદર અનુસ્વાર આવે છે તો એ અનુસ્વાર લખવો જોઈએ ન લખો તો શું થાય દાખલા તરીકે ઘરમાં ન લખો તો ઘરમાં મા એટલે માતા હકીકતે ઘરની અંદર મા એટલે અંદર તો ઘરમાં સ્કૂલમાં ગામમાં બજારમાં દુકાનમાં ખેતરમાં કાનમાં શર્ટમાં ચશ્મામાં પેનમાં બોર્ડમાં આ બધાની અંદર અનુસ્વાર માં છે એ સાતમી વિભક્તિનો પ્રત્યે એમાં અનુસ્વાર છે એ ફરજિયાત લખવો જોઈએ ત્યારબાદનો નિયમ જોઈએ તો જે શબ્દોમાં હ છે એ હનો જ્યારે સ્પષ્ટ ઉચ્ચારણ થતો હોય ત્યારે એ હનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જરૂરી બને છે જે શબ્દો જ એની અંદર હનું જ્યારે સ્પષ્ટ ઉચ્ચારણ થતું હોય ત્યારે હને જુદો પાડીને લખવો અને એ જ રીતે એનું ઉચ્ચારણ કરવું જોઈએ મોટાભાગે આપણે શું બોલીએ બહેન બોલતા નથી બેન હનું ઉચ્ચારણ આપણે કરતા નથી પોળું કોઈ પણ શબ્દ હોય તો આપણે કહીએ એમની આંખો પોળી થઈ ગઈ પોળી નહીં પણ પહોળી પહોળું આપણે કહીએ કોઈ પણ વસ્તુનો આનંદ લીધો હોય તો કે તે શું લાવો લઈ લીધો તો એ લાવો નહીં પણ લહાવો આપણે કહીએ કે શહેરમાં રહે છે કે ગામમાં તો શહેરની જગ્યાએ શું શબ્દ છે શહેર એટલે કે હનું જ્યાં ઉચ્ચારણ થતું હોય ત્યાં સ્પષ્ટ ઉચ્ચારણ એનું કરવું અને લખતી વખતે પણ હ લખવો મહેરબાનની જગ્યાએ મહેરબાન શબ્દ લખવો જરૂરી છે વહેંચણી વાલુની જગ્યાએ વહાલુ પોંચ ફીની પોંચ મળી ગઈ પણ પોયની જગ્યાએ શું છે પહોંચ શબ્દ છે તો એ જ રીતે એનું ઉચ્ચારણ કરવું અને એ જ પ્રમાણે એનું લખવાણ લખવું જોઈએ ત્યારબાદનો નિયમ જોઈએ તો કેટલાક શબ્દોમાં ર છે ડ છે ર છે લ છે આ બધાને બદલે યનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે એનો જે મૂળ અક્ષર છે એ મૂળ રૂપ છે એ જ લખવું જોઈએ દાખલા તરીકે બારણું શબ્દ છે એ સાચો શબ્દ છે પણ આપણે બોલીએ શું બાયણું ય છે એનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ હકીકતે ત્યાં ર અક્ષર રહેલો છે એટલે બારણું એની જગ્યાએ આપણે શું બોલીએ બાયણું પણ બોલવું જોઈએ બારણું અને લખવું પણ બારણું એવી જ રીતે ખાંડણી આપણે શું બોલીએ ખાયણી દળણું એની જગ્યાએ આપણે શું બોલીએ દયણું શેલડીની જગ્યાએ આપણે શેરડી આ રીતે મૂળરૂપ છે એ જ બોલવું જોઈએ ઉચ્ચારણ કરતી વખતે ય નહીં પણ એની જગ્યાએ જે કંઈ પણ ર ડ કે લ આવતો હોય એનું જ ઉચ્ચારણ કરવું જોઈએ અને એ પ્રમાણેનું મૂળ રૂપ જ લખવું જોઈએ ત્યારબાદ નિયમ છે જ્યારે એક સાથે બે ઊ આવે જ્યારે એક સાથે બે ઊ આવતો હોય ત્યારે પ્રથમ ઊ છે એ રસ્વ આવે અને બીજો ઉ છે એ દીર્ઘ આવે છે એ જ રીતે એનું ઉચ્ચારણ કરવું જોઈએ અને એ જ રીતે લખવું જોઈએ દાખલા તરીકે અનુકૂળ તો પ્રથમ છે એ રસ્વ આવે બીજો છે દીર્ઘ આવે છે ગુરુકુળ કુતુહલ મુહૂર્ત અનુભૂતિ શુશ્રુષા સારવાર શુશ્રુષા એટલે સારવાર તો આ રીતે પ્રથમ છે એ રસ્વ આવે અને બીજો દ્વિતીય છે એ દીર્ઘ જ લખાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠતા દર્શક શબ્દો છે એની અંદર ઈષ્ટ પ્રત્યય નથી પણ ઈષ્ઠ પ્રત્યય છે આપણે શું બોલીએ ઈષ્ટ હકીકતે ઈષ્ટ પ્રત્યય છે ઈષ્ટ નથી એની અંદર ઈષ્ઠ પ્રત્યય દાખલા તરીકે વશિષ્ઠ જયેષ્ઠ વરિષ્ઠ કનિષ્ઠ ધર્મિષ્ઠ ધર્મિષ્ઠા કર્તવ્યનિષ્ઠ કર્તવ્યનિષ્ઠા તો એ ષ્ઠ આવે છે ષ નહીં તો આ વાતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ અંગ્રેજી ભાષા જેમ કીધું શરૂઆતની અંદર કે તત્સમ તદ્ભવ દેશી અને વિદેશી તો અંગ્રેજી ભાષાની અંદરથી પણ આપણે અનેક શબ્દો છે એ ગુજરાતી ભાષામાં લીધા છે ત્યારે એ અને ઓ ના પહોળા ઉચ્ચારણ વખતે એ અને ઓની અંદર જે અવળી માત્રા આવી રીતે લખાય છે એ અવળી માત્રા લખવી અને એ પ્રમાણે એનું પહોળું ઉચ્ચારણ છે પણ કરવું જોઈએ આપણે બોલીએ ઓફિસ અને લખીએ પણ આ જ રીતે લખીએ છીએ પણ ઓફિસની અંદર આ જે ઓ છે એનું ઉચ્ચારણ પહોળું થાય અને એની અવળી ઊંધી માત્રા લખાય છે એટલે એનું ઉચ્ચારણ પણ ઓફિસ કોફી કોલેજ ડોક્ટર ખેમેરા આવી રીતે એનું ઉચ્ચારણ થાય અને એની જે માત્રા છે એ અંગ્રેજી ભાષાની માત્રા એ પ્રમાણે જ લખવી જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શબ્દને છેડે આવેલા ઓ પહેલાંનો ઈ કે ઉ દીર્ઘ જ લખાય છે શબ્દ હોય એને છેડે ઓ પહેલાંનો જે ઈ કે ઉ હંમેશાને માટે દીર્ઘ જ લખાય છે દાખલા તરીકે અહીંયા લ પછી ઓ સ્વર આવેલો છે એટલે એની આગળનો ઈ કે ઉ કેવો હોય મોટાભાગે દીર્ઘ હોય છે દાખલા તરીકે ચીલો વીમો કિલ્લો ગાલીચો ગોકીરો તો આ બધાની અંદર ઈ કેવો આવશે દીર્ઘ આવશે જ્યારે ચૂનો ઓની પહેલાં દીર્ઘ આવે છે ચૂનો ચુલ્લો નકુચો જુલ્લો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડણીના હજી પણ અનેક નિયમો છે પણ માત્ર ને માત્ર નિયમોથી નહીં પણ જ્યારે જ્યારે પ્રિન્ટેડ સાહિત્ય આપણે વાંચીએ છીએ પ્રૂફ રીડિંગ કરેલું સાહિત્ય આપણે વાંચીએ છીએ ત્યારે એને આપણે નજરમાં એ જ રીતે ખોટા શબ્દો ક્યારેય લખવાનો જોઈએ હંમેશાને માટે સાચા જોડણીયુક્ત શબ્દો છે એ જ વાંચવાનો મહાવરો રાખશું તો નિયમોની સાથે સાથે આ ધ્યાન પણ રાખશું તો સો ટકા આપણે ગુજરાતી ભાષા છે એની અંદર જે ભૂલો થાય છે જોડણીની એ ભૂલોની શક્યતા નહીંવત ઓછી થઈ જશે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો મારે તમને એ જ વિનંતી કરવાની છે કે નિયમોની સાથે સાથે તમારું લખાણ હોય બીજા કોઈ વિદ્યાર્થીનું લખાણ હોય ઘણીવાર વિદ્યાર્થી શું કરતો હોય હોમવર્ક આપ્યું હોય તો એક વિદ્યાર્થીની કોપી છે બીજો લઈ લે એમણે ભૂલ કરેલી હોય રસ્વ દીર્ઘની રસ્વાવાળું દીર્ઘાવાળુંની લખવાની બરાબર ઘણી વખત શું હોય છે ગામમાં ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો હોય સપ્તમી વિભક્તિના પ્રત્યયો હોય જેને આપણે અનુક કહેવામાં આવે છે પ્રત્યયો બે પ્રકારના જેમ કીધા એમ અનુગ અને નામયોગી અનુક્ષ પદની સાથે જોડાયેલો હોય છે નામયોગી પદથી દૂર હોય છે તો ઘણી વખત વિદ્યાર્થીઓએ અનુકને જુદો પાડ્યો હોય નામયોગીને ભેગો કર્યો હોય એમાંથી વિદ્યાર્થી કોપી કરતો હોય ત્યારે એ પણ ભૂલ કરે છે તો આ રીતે ખાસ પ્રિન્ટેડ સાહિત્ય વાંચવું અને એમાં જોડણીની ખાસ જે કંઈ પણ તકેદારી છે એ રાખશો તો આ જે જોડણીની ભૂલો છે એ થવાની શક્યતા બહુ ઓછી રહેશે જય સ્વામિનારાયણ